કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 બરાબર ચેપ્ટર નંબર 4 જે છે સાદા સમીકરણ એમ આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1 એમાં ચર્ચા કરી હતી કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું અને પછી સમીકરણનો ઉકેલ શોધો અને એમાં આપણે ચકાસણી એટલે કે આપણો દાખલો સાચો છે કે ખોટો બરાબર આમાં ઉકેલ શોધવા માટે વસ્તુ આપણને ખ્યાલ આવે એટલે એ ચર્ચા કરી હતી. હવે પછીનો છે દાખલા નંબર 2 ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો બરાબર. આ પહેલું છે 3n = 42 ક્લિયર. હવે જો આમાં શું કરશું આપણે અચલ પદની
પાછું લઈ જતા. આઠ વાય બરાબર 36. ક્લિયર? ચલો હવે શું કરશે આપણે? તો કે વાય બરાબર 36 આઠ ક્યાં છે? તો કે ગુણાકારમાં છે, સામેની બાજુ છે તો ગુણાકાર. ક્લિયર? ચલો હવે અહીંયા છે તો ચાલો 9 ગુણ્યા 4 9 4 36 આ 4 ગુણ્યા 8 બરાબર. 4 4 કેન્સલ થાય શું બન્યું? તો કે વાય બરાબર 9 ના છેદમાં 2. આ જવાબ છે. દાખલા તો ઉડતાવે 36 છે તો 9 6 36 8 ને 4 દ્વારા કામ લખાય. 2 2 4 4 ઉપરની ચોટી ગયા 9 ના છેદમાં 2. હવે મારે ચકાસણી કરવી હોય તો કે ડાબા બરાબર 8 વાય 8 વાય ની જગ્યાએ શું મૂકીશ? 9 ના છેદમાં 2. ચલો 4 2 8 ઉડે છે 9 6 36 એટલે કે જવાબ ખબર પડી ગઈ. તો કે ડાબા બરાબર 6. ક્લિયર? સરસ. ચલો હવે એના પછીનો જોવો છે બધા. અચલ પદને જમણી બાજુ લઈ જતા. ક્લિયર? આથી બસ બરાબર છે. ચલો જોવો તો કે ઝેડ બરાબર 5 ના છેદમાં 4. ક્લિયર? હવે આ ત્રણ ક્યાં છે? તો કે ભાગાકાર. ચલો જી જો એ ના છેદમાં 5 બરાબર 17 ના છેદમાં 5 17 ના છેદમાં 15 બરાબર છે. ચલો અને એ જ છે વીસટી બરાબર માઇનસ 10. અચળ પદને જમણી બાજુ લઈ જતા. તો કે 20t બરાબર માઇનસ 10 છે તો t બરાબર માઇનસ 10. આ 20 કેવા છે? ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. 0 0 કેન્સલ તો t બરાબર માઇનસ 1 ના
ના છેદમાં 2 આ આપણો જવાબ. હવે મારે ચકાસણી કરવી હોય તો ચકાસણી દાબા બરાબર 20 ટી ક્લિયર 20 ટી ની જગ્યાએ માઈનસ 1 ના છેદમાં 2 એમ કાઈનો ગુણાકાર હોય 10 2 20 10 ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ 10 બરાબર એટલે કે દાબા બરાબર છે. દાખલા નંબર જી અને એચ લખાઈ ગયો બધાને બરાબર એટલે કે એ થી એચ સુધીના દાખલા ક્લિયર છે. એના પછીનો જો દાખલા નંબર 3 સ્વાધ્યાય 4.2 નો જ દાખલા નંબર 3 જોઈએ. બરાબર 17 આ 7 પ્લસ છે સામેની બાજુ જાય તો માઈનસ
તેથી 7m = 17 માંથી 7 જાય તો 10 બાદ કરો. હવે તો કે પાછું બીજું પદનું શું આવશે તો કે અચળ પદને અચળ પદ 5 ને જમણી બાજુ લઈ જતા. હવે અચળ પદ 5 છે અહીંયા કેવા છે ગુણાકારમાં સામેની બાજુ સાથે તો ભાગાકારમાં તો m = 10 ના છેદમાં 5 5 * 10 તો m = 2 ક્લિયર આ તો ઉકેલ મળી. હવે ચકાસણી કીધી નથી જો કરો તો અહીંયા મૂકો 2 તો 5 * 10 10 ને 7 17 આ કે સરખો સાચો છે ક્લિયર. ચલો દાખલા નંબર c 20c ના છેદમાં 3 = 40 ચલો અચળ પદને પહેલા આપણે આની સાથે હોઈને જણ એટલું જે પદ હોય ચલની સાથે પદ હોય એને છેલ્લે રાખો. પેલા ચલથી અલગ પદ હોય ઈ બધાને જમણી બાજુ લઈ જાય એટલે અચળ પદ 3 ને જમણી બાજુ લઈ જતા. 20p બરાબર આ 3 ભાગાકારમાં છે સામેની બાજુ છે તો ગુણાકારમાં તેથી 20p = 4 તેરી ને 12 એટલે કે 120 40 * 3 એટલે 120 ક્લિયર. ચલો હવે તો કે અચળ પદ બીજા પદ પગલામાં અચળ પદ 20 ને જમણી બાજુ લઈ જતા p = 120 આ 20 ભાગાકારમાં ગુણાકારમાં છે સામેની બાજુ આવે તો ભાગાકારમાં ક્લિયર. હવે અહીંયા 20 થી છે ઉડાડી દેવાના નથી બરાબર ઘણા બધા સ્ટુડન્ટ એવું કરતા હોય છે. ચલો હવે શું કરશું તો કે તમે 0 0 કેન્સલ થાય તો કે હાઈ થાય બરાબર. હવે 6 દુને 12 થઈ ગયું તો p = 6 આ આપણો ઉકેલ. હવે મારે આમાં જો કોઈ સાચો છે કે ખોટો દાખલો તો p ની જગ્યાએ હું શું મૂકીશ 6 છેદમાં 3 3 * 6 બરાબર એટલે 20 * 40 આવી ગયું છે તો હા મિત્રો આપણો દાખલો સાચો છે. ચલો એના પછી ના લખાઈ ગયા 3 ને 3 દાખલા. ચલો છેલ્લો દાખલો જુઓ દાખલા નંબર d 3p ના છેદમાં 10 = 6 ક્લિયર. ચલો પહેલું પદ શું તો કે અચળ પદની અચળ પદ ક્યુ પહેલા તો કે આ અચળની સાથે છે એટલે અલગથી છે તો કે 10 ની જમણી બાજુ લઈ જતા ક્લિયર. ચલો 3p = 6 આ 10 અહીંયા ભાગાકારમાં છે સામેની બાજુ આવે તો ગુણાકારમાં તેથી 3p = 6 * 10 એટલે કે 60 થાય. ચલો હવે બીજું પગલું તો કે અચળ પદને અચળ પદ 3 ને જમણી બાજુ લઈ જતા p = 60 આ 3 ગુણાકારમાં છે સામેની બાજુ આવે તો ભાગાકારમાં 30 * 60 તેથી p = 20 ઉકેલ મળી ગયો બરાબર. હવે મારે કરવા શું કરું p ની જગ્યાએ 20 છેદમાં 10 0 0 કેન્સલ 3 2 6 થાય બરાબર. થઈ ગયા દાખલા સમજાઈ ગયા બધાને સરસ. હવે બધા આ જાણો છે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા અહીંયા ભાગાકારમાં છે બરાબરની ઓલી બાજુ છે તો ગુણાકારમાં ગુણાકારમાં છે બરાબરની સામેની બાજુ છે તો ભાગાકારમાં. સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 3 અહીંયા પૂરા બરાબર. હવે હોમવર્કમાં જોઈ લો પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય આપણે 4.1 આખું આપી દીધું હતું એના પછીના એક્ઝામ્પલ આપી દીધા હતા. 4.2 નો દાખલા નંબર પહેલો આપી દીધો હતો બરાબર. 4.2 નો દાખલા નંબર 2 4.2 નો દાખલા નંબર 2 હવે લેક્ચર હોમવર્કમાં બરાબર. પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 જે છે હોમવર્કમાં લખો ક્લિયર. અહીંયા સુધી આપણે રાખીએ હવે આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 4 ઈ જ છે સમીકરણ ઉકેલો બરાબર છે. એમાં પગલા કે કંઈ લખવાની જરૂર નથી કેમ કે હવે આપણે ઝડપથી આવડી છે. પહેલા અચળ પદ કોઈ પણ આ સંખ્યા છે તો તમને થાય 3 ને પહેલા અહીંયા લઈ જાઓ એમ નહીં બરાબર. શું કરવાનું પહેલા જે એકલો હોય એને લઈ જાઓ ભાગા
બરાબર કરો ડાઉટ ક્લિયર અહીંયા સુધી રાખીએ અત્યારે અને પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 40 ચર્ચા કરીશું ચલો થેન્ક યુ